સરસ વેલકમ ટુ હોમ લર્નિંગ માં હું હેમાંતી શાહ આપનું હાર્દિક સ્વાગત કરું છું. સ્ટાન્ડર્ડ ફર્સ્ટ સબ્જેક્ટ ઇંગ્લિશ લેસન 3 સ્મોલ લેટર્સ. આપણે વિદ્યાર્થી મિત્રો અગાઉના લેક્ચરમાં કેપિટલ લેટર્સ, સ્મોલ લેટર્સ અને કયો મૂળાક્ષર કઈ રીતે બોલાય તેનો ઉચ્ચાર ત્રણે સાથે શીખી ગયા છીએ. પેટર્ન વિશે પણ માહિતી મેળવી લીધી છે. હવે આજે તેની એક્સરસાઇઝ કરીશું. સૌ પ્રથમ મેં અહીંયા એબીસીડી લખી છે તે જોઈ લઈશું. A for apple, B for ball, C for cat, D for dog, E for elephant, F for fish, G for grapes, H for horse, I for ice cream, J for jug, K for kite, L for lion, M for monkey, N for nest, O for orange, P for parrot, Q for queen, R for rabbit, S for sparrow, T for tiger, U for umbrella, V for van, W for watch, X for x-ray, Y for yellow, Z for zebra. તો વિદ્યાર્થી મિત્રો એટલું જ એની માહિતી આપણે મેળવી લીધી છે. હવે આપણે તેની એક્સરસાઇઝ કરીશું. સૂત્રમાં સૌ પ્રથમ લખીશું આપેલા અક્ષરની પછીનો મૂળાક્ષર લખો. આપેલા મૂળાક્ષરની પછીનો મૂળાક્ષર લખો અને જે મૂળાક્ષર આપ્યો હોય એબીસીડીના 726 લેટર્સ માંથી જે મૂળાક્ષર આપ્યો હોય તેના પછીનો મૂળાક્ષર લખવાનો છે. પણ હવે વિદ્યાર્થી મિત્રો આપણે પહેલી એબીસીડી અને બીજી એબીસીડી બંને વિશે જ્ઞાન મેળવી લીધું છે. તો અહીંયા હું પહેલી એબીસીડીનું મૂળાક્ષર પણ લખીશ અને બીજી એબીસીડીનું મૂળાક્ષર પણ લખીશ. તમારે જવાબમાં જો અહીંયા પહેલી એબીસીડીનું મૂળાક્ષર લખેલું હોય તો તેનો જવાબ પહેલી એબીસીડીના મૂળાક્ષરમાં આપવાનો અને બીજી એબીસીડીનું મૂળાક્ષર લખેલું હોય તો બીજી એબીસીડીના મૂળાક્ષરમાં આપવાનું રહેશે તે આપણે જોઈશું. S ખાલી જગ્યા, Q ખાલી જગ્યા, P ખાલી જગ્યા, D ખાલી જગ્યા. હવે અહીંયા બીજી આ પહેલી એબીસીડીના લેટર્સ છે, અહીંયા બીજી એબીસીડીના લખીશું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બધા જ પહેલી એબીસીડીના મૂળાક્ષર કરેલા હતા.
ખાલી જગ્યા R, ખાલી જગ્યા M, ખાલી જગ્યા D. આપણે અહીંયા આપેલા મૂળાક્ષરની પહેલાનું મૂળાક્ષર લખો, તેમાં ચાર મૂળાક્ષર